हेलो गाइस, स्वागत है आपनों जीके एग्जाम गुरु जी यूट्यूब चैनल में। विद्यार्थी मित्रों, जे लोग बैंक की तैयारी कर रहा है, घणा समय थी राह जोईने बैठा था, तो एना माटे आज खुशखबर है। कारण के अपने स्टेट बैंक ऑफ इंडिया तरफ थी, SBI तरफ थी 8,500 जगह की एप्रेंटिस माटेनी सारी एवं प्रमाण में भर्ती अहीं सरकार करवा जई रही है। अपने लाइन बाय लाइन माहिती मेळवशुं। SBI की सारी एवं बम्पर भर्ती आई है, आई होप के आ विडियो सारा में सारा यूजर साथ शेर थाय। जे खरेखर भर्ती की तैयारी कर राह जोईने बैठा था, जे SBI भर्ती अथवा बैंक की भर्ती, तो एना खुशखबर है। एटले छेक सुधी तमारा विद्यार्थी मित्रों, तमारा फ्रेंड साथ भी, तमारा फ्रेंड सर्कल साथ भी आ वीडियो शेर करो, जेथी एने भी खबर पड़े कि अत्यारे आ दिवाळी पछीनो खूब सारो आपणे भर्ती माटेनी खुशखबर कही शकाय। तो सौ प्रथम जो ये बात करवामां आवे तो SBI आपणे गुजरात लेवलनो वीडियो छे, एटले आपणे गुजरात लेवलनी ज वात करीए। कि अहींया गुजरात लेवलनी ज हूँ तमने माहिती आपीश कि SBI में जो भर्ती आवी छे तो गुजरात तरफ थी केटली छे, केटली जग्याओ छे अने कया कया जिल्ला में केटली केटली जग्याओ बहार पड़ी छे एना विषेनी माहिती, अने छेल्ले कई रीते तमे फॉर्म भरी शको छो एनी भी टूंकमां हूँ तमने माहिती आपीश। तो अहींया तमे जोई शको छो कि अहींया गुजरातनी जो वात करवामां आवे तो 480 जग्या, एटले कि एप्रोक्स 500 आजूबाजु जेटली भर्तीओ बहार पाड़वामां अत्यारे आवी छे, जेमां अलग अलग छे। SC 33 छे, ST 72 72 जेटली जग्या छे, OBC 129 छे, EWS 48 છે અને જનરલની 198 છે। તો આ જે જગ્યા છે એ ગુજરાત તરફથી જ છે, એ રીતે જો તમારે જોવી હોય તો અહીંયા નીચે ડિસ્ક્રિપ્શનમાં PDF આપું છું, બીજા રાજ્યની પણ તમે અહીંયા જોઈ શકો છો। ત્યારબાદ જો વાત કરવામાં આવે તો અહીંયા ગુજરાતમાં 480 જેટલી જગ્યાઓ છે, જેમાં અમદાવાદમાં 21 જગ્યાઓ છે, અમરેલી જિલ્લાની 43 છે, આણંદની 18 છે, અરવલ્લીની 7 છે, બનાસકાંઠાની 27 છે, વડોદરાની 11 છે, ભરૂચની 14 છે, ભાવનગરની 36 છે। એ રીતે અલગ અલગ તમે જિલ્લાઓ જોઈ શકો છો, અહીંયા જે સ્ક્રીનમાં તમે જોઈ શકો છો એ રીતે જિલ્લા વાઇઝ અલગ અલગ જગ્યાઓ 480ને ડિવાઇડ કરવામાં એ રીતે જગ્યાઓ બહાર પાડવામાં અહીં આવી છે। તમે બીજા રાજ્યની પણ જોઈ શકો છો, અહીંયા ડિસ્ક્રિપ્શનમાં હું PDF આપી શકું છું, તમારે જે જિલ્લામાં ફોર્મ ભરવું હોય એ જિલ્લામાં તમે ફોર્મ ભરી શકો છો। ત્યારબાદ વાત કરવામાં આવે ઉંમરની, એજની વાત કરવામાં આવે તો મિનિમમ 20 વર્ષ અહીંયા કીધા છે, તમારે 20 વર્ષ પૂરા હોવા જોઈએ, અને મેક્સિમમ જો વાત કરવામાં આવે તો 28 વર્ષ છે। જો આમાં રિલેક્સેશન થોડું મળતું હોય છે એ જે છે આપણી કેટેગરી વાઇઝ અલગ અલગ રીતે મળશે, OBC જે, SC જે, ST જે, એ રીતે મળે, અહીંયા તમને કેટેગરીનો લાભ મળી શકે છે, ઉંમરમાં બી રિલેક્સેશન તમને મળી શકે છે। ત્યારબાદ જો વાત કરવામાં આવે એજ્યુકેશન ક્વોલિફિકેશનની, તો અહીંયા મિનિમમ તમે ગ્રેજ્યુએશન તમે પાસ કરેલું હોવું જોઈએ, કોઈ બી યુનિવર્સિટીમાંથી તમે સ્નાતક પાસ કરેલા હોવા જોઈએ। ત્યારબાદ જોઈએ તો ટ્રેનિંગ ઓફ ડ્યુરેશન ઓફ ટ્રેનિંગની વાત કરવામાં આવે તો જો તમને ટ્રેનિંગ તમે જોઈન કરી જાઓ છો પછી ટ્રેનિંગ 3 વર્ષની હશે, મિનિમમ ઓનલી 3 યર્સ ઓનલી, અને એમાં બી તમને બધું સારી એવી આનું નોલેજ આપવામાં આવશે કે બેંકમાં જો તમે કઈ પોસ્ટ ઉપર એપ્રેન્ટિસ ઉપર લાગો છો તો એમાં કઈ રીતે તમારે આગળ ભરવાનું રહેશે ને એ રીતે છે। પછી સ્ટાઇફન્ડ છે કે એમાં જો ટેલિવિઝ તમને 15,000 રૂપિયા સ્ટાઇફન્ડ આપવામાં આવે છે, એક વર્ષમાં એક પર મંથ ડ્યુરિંગ 1 યર, ઓકે, અહીંયા તમને એક વર્ષ માટે 15,000 રૂપિયા આપવામાં આવશે, ત્યારબાદ 16,500 રૂપિયા આપવામાં આવશે 2 વર્ષ માટે, એ રીતે અહીંયા તમે જોઈ શકો છો। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો એમાં તમે જોઈ શકો છો, ઓકે, સિલેક્શન પ્રોસેસની જો વાત કરવામાં આવે તો અહીંયા તમે જોઈ શકો છો કે પહેલાં તો ઓનલાઈન રિટર્ન એક્ઝામ લેવામાં આવશે તમારી, તો તમામ જે છે ઓબ્જેક્ટિવ ટાઈપ ઓનલાઈન એક્ઝામ હશે, એટલે કે MCQ ટાઈપ એક્ઝામ હશે, જેને 4 પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવશે, જેમાં પહેલો પાર્ટ છે જનરલ, ફાઇનાન્સ અને અવેરનેસ, એટલે જનરલ અવેરનેસનો છે જેને આપણે GA તરીકે ઓળખવામાં આવે છે, જેમાં જનરલ નોલેજની અને ફાઇનાન્સ રિલેટેડનું જે છે એ માહિતી આપવામાં આવશે। ટોટલ 25 ક્વેશ્ચન હશે, એના 25 માર્ક હશે અને 15 મિનિટનો ટાઈમ આપવામાં આવશે। આ મિત્રો કોમ્પ્યુટર ટાઈપ એક્ઝામ હશે, એટલે તમારે આઈ થિંક કોમ્પ્યુટરમાં જ તમારે આ એક્ઝામ આપવાની રહેશે અને એનો 15 મિનિટનો એક સેશનનો ટાઈમ હશે। ત્યારે બીજા સેશનની જો વાત કરવામાં આવે તો એ છે ઇંગ્લિશની, ઇંગ્લિશમાં તમને ગ્રામર્સ ને એ બધું આવડવું ખૂબ જરૂરી છે, 25 ક્વેશ્ચન હશે, 25 માર્ક હશે, એને બી 15 મિનિટનો ટાઈમ આપવામાં આવશે। ત્યારબાદ જોવામાં આવે તો ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડ એટલે કે મેથ્સની વાત કરવામાં આવે તો એમાં જનરલી એપ્ટિટ્યૂડના તમને ક્વેશ્ચન આપવામાં આવશે, 25 ક્વેશ્ચન હશે, આમાં બી 25 મિનિટનો ટાઈમ આપવામાં આવશે, સોરી 25 ક્વેશ્ચન હશે, 25 માર્ક હશે અને 15 મિનિટનો ટાઈમ આપવામાં આવશે। ત્યારબાદ લાસ્ટ એક સેક્શન હશે જે છે રિઝનિંગનો, જેમાં કોમ્પ્યુટરની એપ્ટિટ્યૂડ અને રિઝનિંગ બે સમાવેશ થાય છે, જે 25 ક્વેશ્ચન હશે
25 માર્ક હશે અને 15 મિનિટનો ટાઈમ હશે. આ રીતે જોવામાં આવે તો ટોટલ 100 ક્વેશ્ચન થશે, 100 માર્ક્સ થશે અને 1 કલાકનો ટાઈમ આપવામાં આવશે. એટલે કે તમે જો ઓવરઓલ જોવામાં આવે તો 60 મિનિટમાં 100 માર્ક તમારે લાવવાના રહેશે. એટલે આમાં તમારી ખૂબ જ તમારું એબિલિટી હોવી ખૂબ જ જરૂરી છે, તો જ તમે આમાં મિત્રો 100માંથી 100 માર્ક લાવી શકો છો. તો આ મેઇન વાત હતી સિલેક્શન પ્રોસેસની, કે કઈ રીતે સિલેક્શન પ્રોસેસ થાય છે અને એ બધાની વિશેની વાત. તો અહીંયા એક સારા એવી ભરતી મારી સામે અત્યારે હું જોઉં છું કે સારી એવી ભરતી, સારા એવા મેગા ભરતી જેને કહી શકાય કે 8,500 જેટલી જગ્યાઓ છે અને ખૂબ જ બહોળા પ્રમાણમાં જગ્યાઓ કહી શકાય, કારણ કે SBIમાં સારા પ્રમાણની જગ્યાઓ છે એ બી ગ્રેજ્યુએશન ઉપર. તો ફોર્મ ભરવાનું ચૂકતા નહીં વિદ્યાર્થી મિત્રો, ફોર્મ કઈ રીતે ભરવું એની જે લિંક છે હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી રહ્યો છું. એ વેબસાઇટ ઉપર જઈને તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને રજીસ્ટ્રેશન કરીને પછી તમે એમાં ફોર્મ ભરી શકશો અને ચલણ બી તમે ભરી શકશો. ચલણની જો વાત કરવામાં આવે તો 350 રૂપિયા આજુબાજુ છે જનરલ કેટેગરીવાળાને, અને એ રીતે અંદર ડિટેલ હું અહીંયા ડિસ્ક્રિપ્શનમાં જે નીચે PDF આપી રહ્યો છું એ તમે એકવાર વેરીફાઈ કરી શકો છો. તો આ એક વાત હતી ખુશખબર આપવાની, જે વિદ્યાર્થી મિત્રો બેંકની તૈયારી કરી રહ્યા છે તેમના માટે ઓલ ધ બેસ્ટ, અને અચૂક આ વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરે એવી આશા સાથે આ વિડીયોને અત્યારે સમાપ્ત કરું છું. સો ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો રજા આપો અને મળીએ નેક્સ્ટ વિડીયો સાથે અવનવી વાતો સાથે. ત્યાં સુધી રજા આપો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય હિન્દ, જય ભારત. જુઓ વિદ્યાર્થી મિત્રો, તમે અમારી ચેનલમાં નવા હોય તો મિત્રો અહીંયા સ્ક્રીનમાં બતાવ્યા મુજબ રેડ કલરના બટન ઉપર ક્લિક કરો, અને ક્લિક કર્યા બાદ તરત જ બાજુમાં બેલનો આઇકોન ઓપન થશે, તેને બી ક્લિક કરો, જેથી વિદ્યાર્થી મિત્રો અમે ગુજરાત સરકારની ભરતીની શ્રેષ્ઠ માહિતી મોકલતા રહીએ એ તમને નોટિફિકેશન મળતી રહે.